જોઈએ વિસ્તારથી સમાચાર. અરબી સમુદ્રમાં કોબા અને યમન વચ્ચેના દરિયામાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવશે, જેના કારણે રાજ્યમાં ચોમાસું મોડું આવશે. આ સાયક્લોનિક સર્ક્યુલેશન આગામી 3-4 દિવસમાં વાવાઝોડામાં ફેરવાય તેવી શક્યતા છે. હવામાન વિભાગ પ્રમાણે હવાની આ ચક્રાકાર ગતિ એક દિવસ બાદ લો પ્રેશરમાં અને ત્યારબાદ ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે. અને આગામી 3-4 દિવસમાં જ લો પ્રેશર ચક્રવાતમાં ફેરવાય તેવી શક્યતા છે. વાવાઝોડું વિનાશક અને પ્રચંડ શક્તિશાળી બની શકે છે, પરંતુ હાલ ગુજરાત ઉપર તેનો ખતરો નહીવત છે. ભારે તોફાની વરસાદ સાથે વિનાશ વેરી શક્તિ આ સિસ્ટમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ એટલે કે યમન અને ઓમાન તરફ આગળ વધે એવું પૂર્વાનુમાન છે. જો કે ચક્રવાતની જેમ આ વાવાઝોડું તેની દિશા બદલીને ઉત્તર પૂર્વ તરફ આગળ વધે તો ગુજરાત ઉપર તેનો ખતરો સર્જાઈ શકે. જોકે હાલ તો ભેજ અને ઊંચા તાપમાનને કારણે આગામી 4 દિવસ બફારો યથાવત રહેશે. તો આગામી દિવસોમાં ચક્રવાતની શું કોઈ અસર રહેશે કે નહીં તેને લઈને આપણે સમાચાર આપી રહ્યા છે. અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન ચોક્કસ સર્જાયું છે, પરંતુ ગોવા અને યમન વચ્ચેના જે દરિયો છે ત્યાં આ અત્યારે સ્થિતિ ખરાબ થઈ શકે છે. 3-4 દિવસ દરમિયાન ચક્રવાતમાં ફેરવાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અમદાવાદમાં ચોક્કસ ભારે વરસાદની, રાજ્યમાં પણ ભારે વરસાદની આગાહી છે.